દોડ્યા છે, પાછળ પાછળ દોડ્યો છે. આવો નંદુબા, ભક્તિ ધારણા એવી છે, જે ભક્તિની જે ધારણા છે, જે 7 દિવસથી ચર્ચા ચાલી રહી છે, ભક્તિ ઓગાળવાની પ્રક્રિયા છે બા. મારા બા જ્ઞાન બાદ કરી દે છે હુંને, અને ભક્તિ હુંને ઓગાળી દે છે. ભક્તિ ગાળવાની પ્રક્રિયા છે બા. અને બાદ થયેલો હું બાધિત થઈ જાય તો જ્ઞાનીની કદી નિંદા ના થઈ શકે બા. જ્ઞાની તો મારો આત્મા જ છે તેમ ભગવાન કહે છે. પણ બા જ્ઞાનમાં હું ખડો થઈ જાય, તપસ્યામાં હું ખડો થઈ જાય, ત્યારે મોટા મોટા પુરુષો આ બધા ઉપાયોને છોડી અને ભગવાનની ભક્તિને મુખ્ય કરીને બેઠા છે બા. કારણ કે ભક્તિ સ્વયંમાં ઓગાળવાની પ્રક્રિયા છે બા. અને ઓગાળી નાખે છે, ભક્તિ ઓગાળી નાખે બા. ભક્ત એટલે ઓગળી ગયેલો, બસ મટી ગયેલો. અને ભક્તની એવી દ્રષ્ટિ હોય છે, બધામાં ભગવાન છે, ભગવાનમાં બધા છે, ભગવાન સિવાય કાંઈ નથી. આ દ્રષ્ટિ પ્રહલાદજીની છે, માટે થાંભલો ફાટ્યો ત્યારે અંદરથી સહેજ હલતા નથી. દ્વિતીયાત ભયાત, આ બેપણામાં ભય છે હે પરીક્ષિત. પણ બા પેલાને તો બેપણું છે એટલે તો દોડ્યો હશે. તો કે આ ભક્તિમાં અદ્વૈત કેવી રીતે આવ્યું છે? એક પ્રેમાદ્વૈત સધાય છે ભગવાન સાથે બા. આ પ્રેમના અતિરેકમાં સધાયેલું અદ્વૈત છે બા. જ્યારે અતિ પ્રેમ આય થઈ જાય નંદુમાં, ત્યારે ભગવાન સાથે અદ્વૈત સધાઈ થાય છે અને અદ્વૈત દેખાડનારી બુદ્ધિ જો ઓગળી જાય છે. ભક્તિના અતિરેકમાં જે અદ્વૈત અનુભવાય છે, પ્રેમાદ્વૈત બરાબર. જો જેના જોડે પ્રેમ હોય બા, એ તો જે પતિ પત્નીને પ્રેમ હોય તો પત્ની પતિના પાકીટમાંથી 10,000 કાઢી લે બા, તો એ કઈ એટલો પાકીટ એક થઈ ગયું છે, હૃદય એક થઈ ગયું છે, મન એક થઈ ગયું છે. અને આવી એકતા જ્યારે ભગવાન સાથે સધાય છે, ભક્તિ પરમાત્મા સાથે એકતા સાધી દે છે. ભક્તિ પરમાત્માના રસને હૃદયમાં છલકાવી દે છે. ભક્તિમાં અદ્વૈત સધાય છે. અને ભક્તિની કુખેથી જન્મતું જ્ઞાન બા, તે ભાગવતી કથાનો હેતુ છે બા. ભક્તિના કુખેથી જ્ઞાન જન્મે છે, કેવી દશા જન્મે છે, કેવી અદ્વૈત સ્થિતિ જન્મે છે બા. તો આવો, જ્યારે થાંભલો ફાટ્યો છે ત્યારે તે નૃસિંહ, કદી આવું રૂપ તો કોઈએ જોયું નથી, ના વેદોએ વર્ણવ્યું છે, ના પૂર્વે કોઈ ભગવાનનું આવું કોઈ રૂપ છે, તે છતાંય થાંભલામાંથી જ્યારે ફાટ્યા ત્યારે પ્રહલાદજી કણ કણમાં ભાળનારા હતા. માટે કરીને થાંભલામાંથી પ્રગટ થયેલા એ ભગવાન નૃસિંહને પણ બા ભગવાન જ જોઈ રહ્યા છે, મોત નહીં જોઈ રહ્યા બા. મોતના રૂપમાં પણ ભગવાન આવે છે, આ ભક્તની ધારણા છે મારા બા. મોતના રૂપમાં ભગવાન આવે છે તો શું ભગવાન જીવાડનારા હશે બા? રાવણે બા પાંખો કાપી નાખી અને રામ આવ્યા અને બા જટાયુના ખોળામાં લીધા, તો ભગવાન બા જીવાડનારા? તો આ તો સમજણ પડે છે કે રાવણ મારે, રામ જીવાડે. પણ વાલી જોડે આવ્યા બા ત્યારે માર્યો પણ એને અને જીવાડવાનું પણ પોતે કહી રહ્યા છે, લાવો તાત તમારું કાઢી નાખું બા. અને જુઓ મારીચના પ્રસંગમાં, મારીચને ખબર છે હું મરવાનો છું, લાય રાવણના હાથે મરું, એના કહેતા ભગવાનના બાજુ જવું બા. અને રામ પાછળ દોડી રહ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિથી તો મૃત્યુ છે, પણ મૃત્યુના પાછળ રહેલા ભગવાનને મારી જ જોઈ રહ્યો છે મારા બા. અને એક દાડે આ શરીરનું મૃત્યુ આવશે અને તે વખતે મૃત્યુના પાછળ પણ બા ભગવાનને જોવાની જે દ્રષ્ટિ છે તે ભક્તની દ્રષ્ટિ છે. અને આવો, આ જીવનનું જે અંતિમ સત્ય છે મૃત્યુ, મૃત્યુનો ભય, એને તરવા માટે કેવળ બા આ ભાગવત ધર્મથી જન્મતી દશા છે, એ ભક્તિ છે. એ ભક્તિ જ બા મારા બા આ તમારા હૃદયના અહમને ઓગાળી દે છે. શ્રીમદ ભાગવતમાં જે પ્રહલાદજી સ્તુતિ કરી, પ્રહલાદજી જે ઉપદેશ આપી રહ્યા છે, આજે તો 7મો દાડો છે. પ્રહલાદજીની ભક્તિના 9 અંગ આપણે જોયા. ભક્તિના અતિરેકમાં, પ્રેમના અતિરેકમાં બા, ભક્તિના અતિરેકમાં, ભક્તિની પરાકાષ્ઠાએ દેહભાવનું વિસ્મરણ પ્રહલાદજીની ભક્તિનું પહેલું લક્ષણ બા. બીજું લક્ષણ, કદી પણ પોતાની કોઈ પણ ક્રિયા પ્રતિક્રિયા, આઘાત પ્રત્યાઘાત, પ્રયત્ન સુખ અને દુઃખ માટે નહીં, એ તો અનાયાસ મળતી વસ્તુ છે
પ્રત્યેક પ્રયત્ન ભગવાનને ભગવાન માટે કરવો, આપની ભક્તિનું બીજું લક્ષણ આપણે જોઈ રહ્યા, આજે સાતમો દાડો છે. ત્રીજું લક્ષણ શ્રીમદ ભાગવતમાં ભાગવત પ્રહલાદજીની ભક્તિનું લક્ષણ છે ભગવાનનું અખંડ નામ સ્મરણ અને કીર્તન. ભક્તિના સિદ્ધાંતમાં નંદમાં ભગવાનના ચાર વિગ્રહ છે, નામ વિગ્રહ, રૂપ વિગ્રહ, લીલા વિગ્રહ અને ધામ વિગ્રહ. નામ છે પણ ભગવાનનું વિગ્રહ જ છે એમ માનીને ભક્તો નામા રૂપનું સ્વાદન કર્યા કરે છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તો અખંડ નામ સ્મરણ તે ભગવાનની ભક્તિનું પ્રહલાદજી માટે ત્રીજું લક્ષણ છે બા. ચોથું લક્ષણ ભગવાનની સ્તુતિ બા. પોતાના ગુણો અને અવગુણો સામેનું ચિંતન નહીં નંદુબા, સંસારના ગુણ અને અવગુણનું ચિંતન નહીં, ભગવાનના ગુણોનું ચિંતન અને કથન, આ ભગવાનની સ્તુતિ છે. હા, ભક્તિના સિદ્ધાંત નંદુબા જેમાં જીવનું કોઈ પૌરુષ બળ નથી એમાં તો ભગવાનનો અનુગ્રહ અને કૃપા જ મુખ્ય છે. બા, તો કદીક ને આપણે આપણા ગુણ અવગુણ હામે જોવા જઈએ તો બા ક્યારે પાર આવે. અને જો આ સંસારના ગુણ અવગુણની ચર્ચા કરવા બેસીશું બા તો આ બીજાના ગુણ અવગુણનો બા ક્યારે પાર એવો છે. અન્યશ્ય દોષ ગુણ ચિંતન માશુ મુક્ત આ ભાગવતકાર કહે છે. જેને ભગવાનની ભક્તિ કરવી છે એને બીજાના ગુણ દોષના ચિંતનથી પોતાના ચિત્તને મુક્ત કરવું પડશે. તો બીજાના ગુણ દોષનું પણ ચિંતન નહીં અને પોતાના ગુણ અવગુણને ધ્યાનમાં રહી ભગવાનની સ્તુતિ, તે પ્રહલાદજીની ભક્તિનું ચોથું લક્ષણ છે. પાંચમું લક્ષણ છે મનથી ભગવાનનો સ્પર્શ વ્યવહાર શુદ્ધિ. જેનો વ્યવહાર રાગ દ્વેષ પ્રેરિત હશે બા તેનું મન ભગવાનની મનોવૃત્તિ ભગવાનનો સ્પર્શ નહીં કરી શકે. રાગ દ્વેષ મુક્ત વ્યવહાર શુદ્ધિ અને મનથી પ્રભુનો સ્પર્શ, આ પાંચમું લક્ષણ આપણે જોઈ રહ્યા છીએ. બાકીનું બીજા ભાગમાં કહીશ. છઠ્ઠું લક્ષણ શ્રીમદ ભાગવતમાં પ્રહલાદજીની ભક્તિનું એ છે નંદુમાં કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનનો ઉપકાર કરી રહ્યા છે, ધન્યવાદ જ કરી રહ્યા છે. ભગવાને રક્ષા કરી હતી એનો ધન્યવાદ કરી રહ્યા છે, તેનો અનુભવ અને કરશે, અને એવી શ્રદ્ધા અને વિશ્વાસ જેના પ્રત્યેક ઘટના સંયોગ વિયોગ પરિસ્થિતિમાં એકમાત્ર જેના હૃદયમાંથી એક એવી કૃતજ્ઞતા પેદા થાય છે નંદુબા, એક એવા ઉપકાર ભગવાનનો માનવો તેમની ભક્તિનું છઠ્ઠું લક્ષણ છે. સાતમું લક્ષણ પ્રહલાદજીની ભક્તિનું છે નંદુબા એ ભગવતજનોના સંગમાં પ્રીતિ. ભગવાનમાં ભક્તિ જ્યારે વધે ત્યારે યાદ રાખજો ભક્તિ વધી છે એનું પ્રમાણ, ભક્તિ વધે પછી ભક્ત ભગવાન બાજુ નહીં દોડતો, ભક્ત ભક્ત બાજુ દોડે છે. આ નિયમ છે, વધેલી ભક્તિનું આ લક્ષણ છે. વધેલી ભક્તિ કદી ભગવાન બાજુ નહીં દોડે, શું કરવા દોડે, ભક્તિ તો ભગવાનને દોડાવે. હા, જ્યારે પણ ભક્ત દોડે છે ત્યારે કોઈ ભક્ત પાસે સાથે દોડે છે. મહત સંગો એ ભગવાનના ભક્ત બાજુ દોડે. ભગવતજનના સંગમાં પ્રીતિ આ પ્રહલાદજીની ભક્તિનું લક્ષણ છે. એક એવી સેવા આઠમું લક્ષણ છે અને નવમું લક્ષણ તે શરણાગતિ છે બા, એમ કરીને ઉપદેશ આપી રહ્યા છે બા. આજે તો છેલ્લો દિવસ છે, એકાદો શ્લોક લઈ લઉં અને બાકીનું બધું બીજા ભાગમાં કહીશ. હે મારા મિત્રો, મનુષ્યનો જન્મ અતિ દુર્લભ છે કારણ કે આ શરીરથી અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. હે મારા મિત્રો, કદી પણ આ શરીર પ્રાપ્ત કર્યા પછી પ્રત્યેક વ્યક્તિએ ભગવાનની શરણાગતિ લઈ લેવી જોઈએ. આપણે સારી રીતે આ શરણાગતિના અધ્યાયને જોયો બા, શરણાગતિ લઈ લેવી જોઈએ મનુષ્યના જીવનની સફળતા તો એ છે. કારણ કે ભગવાન તો પ્રાણી માત્રના પ્રિયતમ આત્મા અને સૃહદ છે. હે મારા મિત્રો, મનુષ્યના જીવનમાં કદી પણ ઇન્દ્રિયોના સુખ માટે પ્રયત્ન કરવા જેવો નથી, કારણ કે આ ઇન્દ્રિયજન્ય સુખ તો હે મારા મિત્રો મનુષ્યેતર યોની પશુ આદિ યોનિઓમાં પણ અનાયાસ મળે છે. જેવી રીતે આ મનુષ્યના શરીરમાં દુઃખ
બોલાયા વગર મળે છે તે રીતે અનાયાસ આ ઇન્દ્રિય જન્ય સુખ પણ મળે છે, તેના માટે આયાસ કે પ્રયાસ કરી અને મનુષ્ય જીવનના અમૂલ્ય પળોને વેડફી નાખવા જેવી નથી. હે મારા મિત્રો, મનુષ્યના જીવનમાં, હે મારા મિત્રો, જ્યાં સુધી આ શરીરને ગડપણ રોગ ગેરી ના વડે અને મૃત્યુના મુખમાં જઈને શોકગ્રસ્ત ન થાય ત્યાં સુધી પ્રત્યેક મનુષ્યએ આ પહેલા કલ્યાણનું સાધન કરી લેવું જોઈએ. હે મારા મિત્રો, મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું છે અને એ 100 વર્ષના આયુષ્યમાં, હે મારા મિત્રો, બચપણ તો બિલકુલ સાર અસારની અજ્ઞાન અભૂત, સાર અસાર નહીં સમજવા વાળી અભૂત દશામાં જતું રહે છે. હે મારા મિત્રો, બચપણ આ રીતે જતું રહે છે, કૌમાર અવસ્થા રમત ગમતમાં વીતી જાય છે અને ગડપણમાં ચિંતા રોગ અને મૃત્યુનો ભય માથે સ્પષ્ટ દેખાય છે. આવા પાછલા 20 વર્ષમાં કોઈ મનુષ્ય કશું કરી શકવાને સમર્થ જ નથી. હે મારા મિત્રો, વચ્ચે રહ્યું થોડું આયુષ્ય અને તે પણ યુવાની. આગળનો શ્લોક છે. દુરાપુરેણ કામેન મોહેન ચ બલિયશા શેષમ ગૃહેષુ શક્તસ્ય પ્રમત્યશા પયાતિહિ કો ગૃહેષુ ઉપમાનાસક્તમાન જિતેન્દ્રિય સ્નેહપાશેર દ્રઢેર બદ્ધ મુત્સેથ વિમુચ્ચિતમ. કાલે જોઈ રહ્યા તમે દુરાપુરેણ કામેન, વચ્ચે રહ્યું થોડું આયુષ્ય અને થોડા આયુષ્યમાં, હે મારા મિત્રો, યુવાનીમાં આ 5, 3 ને 3 6 વસ્તુ ગણાઈ છે. આજે આજે કહી દો, દુરાપુરેણ કામેન, કદી પણ પૂરી ના થવા વાળી આ કામનાઓ, મોહેન ચ બલિયશા એ બળવાન મોહ, શેષમ ગૃહાશક્તિષુ બા અને એ ગ્રહમાં દ્રઢ આશક્તિ, ઘરમાં બા, આ યુવાનમાં યુવાનીમાં 3 ફંદા છે બા. અને હે મારા મિત્રો, હે દૈત્યો જી, આ 3 થી આબાદ રીતે ગ્રહ આશક્ત થઈને મોહના બળવાન ફંદાથી અને કદી પણ ન પૂરી થવા વાળી આ કામનાઓના ચક્કરમાં જે લાગેલો છે, હે મારા મિત્રો, અને જેની ઇન્દ્રિયો વશ નથી એ માયા અને મમતાના દ્રઢ ફંદાથી, સ્નેહ પાસ દ્રઢે બધા, શું કદી પણ છૂટવાનો પ્રયત્ન કરી શકે છે કે જાતે છૂટી શકે છે? યુવાનીમાં 6 6 વસ્તુ બાંધનાર છે બા. આહો, એ તો બચપણનો મહિમા કહી રહ્યા છે ને. જો યુવાનીમાં કાપી શકતા હોય તો જ થઈ શકે બા. દુરાપુરેણ કામેન, કાલે જોઈ ગયા બા, આ કદી પણ ન થવા સમાપ્ત થવા વાળી દુરાપુરેણ, કદી પણ કામના પૂરી કરવાનો, હે મારા મિત્રો, કોઈ ઉપાય નથી, પણ કામનાના ત્યાગનો ઉપાય છે બા. એના માટે જીવ સ્વતંત્ર છે પણ પૂરી કરવા માટે સ્વતંત્ર નથી. કદી પણ ન પૂરી થવા વાળી કામનાઓ યુવાનીમાં ઘેરી વળે છે. મોહેન ચ બલિયશા, આ મોહ અને બા, કાલે ગણાયો મોહ કેવો છે બા. અને ગૃહ શેષમ ગૃહ આશક્તિ શું, અને ગ્રહમાં આશક્ત થયેલો પુરુષ, આ 3 રીતે આશક્ત થયેલો, બરાબર, ગૃહાશક્તિ શું, જો ઘરમાં રહીએ તો ખરાબ, પણ ઘર વળગી પડે છે, ઘર વળગી પડે છે બા. ઘરમાં રહે નંદુબા, એને એને ગ્રહસ્થ ના કહેવાય નંદુબા, ગ્રહમાં આશક્ત હોય એને ગ્રહસ્થ કહે છે. એક તો દેહાશક્તિ હોય, એક સ્ત્રી આશક્તિ હોય, એક ધન આશક્તિ હોય, અને આ બધામાં એક આશક્તિ છે ગૃહાશક્તિ હોય, ઘરની આશક્તિ હોય બા. અને અને યુવાની મારી ઘરની જબરજસ્ત આશક્તિ હોય છે, ઘરની શું વ્યાખ્યા છે બા. આ કદી પણ ભગવાનની ભક્તિ બાજુ જવા દેતી નથી બા. દેહાશક્તિ હોય, જુઓ આ મળમૂત્રનો થેલો છે પણ તોય એની સાથે કેટલું દ્રઢ બંધન છે. અને સ્ત્રી તો શું છે, ચારુકેશી ભજન કોણ ભજનમાં અટકાવે, ચારુકેશી ભજ ગોવિંદમ
ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે, ગોવિંદમ ભજ મૂઢમતે. એ મૂઢ મતી એક તો હાવ અજ્ઞાની તો હારો બા, બીજો હોય જ્ઞાની, જ્ઞાની ને અજ્ઞાની ના વચ્ચે એક મૂઢ હોય, ખબર બધી હોય પણ કરે કાંઈ નહીં, અને મૂઢ કહેવાય. જ્ઞાન તો ગીતા તો આખી મોઢે, અને આને મૂઢ કહેવાય. અજ્ઞાની ને જ્ઞાન થવા વાર ના લાગે, પણ જ્ઞાની તો જ્ઞાન ની જરૂર નહીં. વાર બધી આપણા જેવા મારા તમારા જેવા મૂઢો ને લાગે છે બા. આવો આવો, બધી આસક્તિમાં એક આસક્તિ દેહાશક્તિ છે, અને આ દેહાશક્તિ બા, દેહાશક્તિ